બેંક નિફ્ટી માટે થઈને કયા લેવલ્સ રાજન જોઈ રહ્યા છો? કારણ કે 36,000ની ઉપર જ્યાં સુધી રહીશું ત્યાં સુધી કદાચ આપણે સેફ ઝોનમાં છીએ. 36,000ની નીચે ગયા બાદ આપણને બેંક નિફ્ટીમાં પણ કદાચ સીધા 35,000 સુધીના લેવલ્સ ઓપન થતા દેખાશે. વિક્રમ, ઘણા અગાઉના શોમાં પણ મેં વાત કરી હતી કે થોડુંક બેંક નિફ્ટીનું સ્ટ્રક્ચર વીક દેખાઈ રહ્યું છે અને આપણને 37,000 ને 20 સુધીના લેવલ્સ આવતા જોવા મળશે તેવું દેખાઈ રહ્યું હતું. પરંતુ જે પ્રમાણેનું એક 18મી ઓપનિંગ થયું અને જેની અંદર જ આપણને બેંક નિફ્ટી જે છે એક 36,400 સુધી જતા જોવા મળી, અને તમે જોશો 19મી તારીખમાં તો 35,900 સુધીના લો લગાવી આવ્યું, 950 સુધીના. એટલે અગાઉની બધી ગેપ હતી એ પણ ફિલ થઈ ચૂકી છે અને એક સપોર્ટ એરિયાની અંદર બેંક નિફ્ટી એન્ટ્રી લઈ ગઈ છે. તદુપરાંત વિક્રમ, અહીંયા ખાસ વસ્તુ અહીંયા ચાર્ટિંગની દ્રષ્ટિએ જોવા જાવ તો બેંક નિફ્ટીનું સ્ટ્રક્ચર હવે થોડુંક નિફ્ટીને કમ્પેરિઝનમાં થોડુંક સારું દેખાઈ રહ્યું છે અને જે પ્રમાણે એક આઈટીના પરિણામો આવ્યા છે અને જે ઇન્ફોસિસની અંદર જે મેજર ડાઉનફોલ આવે છે તેના લીધે એક નિફ્ટી જે છે થોડી વીક દેખાઈ રહી છે. એટલે નિફ્ટીને અત્યારે ટ્રેડ ના કરવા કરતા બેંક નિફ્ટીમાં જો ટ્રેડ કરીશું તો ઝડપથી લાભ થશે તેવું દેખાઈ રહ્યું છે. બાય સાઇડ ટ્રેડર માટેની વાત કરી રહ્યો છું. 36,070ની આસપાસ કરંટ રેટે બેંક નિફ્ટી લોંગ કરવાની રહેશે. સ્ટોપલોસ તરીકે આપણે અહીંયા 35,800ની આસપાસનો સ્ટોપલોસ રાખવાનો રહેશે. ટાર્ગેટની અંદર આપણને ઇમિડિયેટ ટાર્ગેટમાં 36,340, તદુપરાંત બીજો ટાર્ગેટ આપણે લઈને ચાલવાનું રહેશે 36,500. એટલે 36,500 સુધી આપણને બેંક નિફ્ટીની અંદર પુલ બેક આવતી જોવા મળી શકે છે. મારી દ્રષ્ટિએ બેંક નિફ્ટીની અંદર જો કોઈએ પુટ રાઇટિંગ કરવા હોય તો 36,900 થી લઈ 37,000ની વચ્ચેના જ કરવા, તેની નજીકના ના કરવા. ગમે ત્યારે પુલ બેક રેલીની અંદર આપણને બેંક નિફ્ટી 36,700 સુધીના લેવલ તો ઇમિડિયેટ બતાવી દે તેવું દેખાઈ રહ્યું છે. એટલે ત્યાં આગળ પુટ રાઇટર્સે કોલ રાઇટર્સે થોડુંક ધ્યાન રાખવું કે 36,700ની ઉપરના જ કોલની અંદર રાઇટિંગ કરો. તદઉપરાંત પુટ રાઇટર્સ માટે અહીંયા સારો એવો સપોર્ટ એરિયા બની ચૂક્યો છે અરાઉન્ડ 35,700ની આસપાસ. એટલે 35,700ની નીચે તેમને જો પુટ રાઇટ કરવા હોય તો કરી શકે છે. એટલે નેટ નેટ જે રેન્જ બની રહી છે નીચેમાં 35,700 અને ઉપરની અંદર 36,700, આ રેન્જની અંદર બેંક નિફ્ટી કારોબાર કરશે. ઘટાડાની નીચેની લોઅર રેન્જની અંદર અત્યારે આપણે કારોબાર કરી રહ્યા છીએ. એટલે મારી દ્રષ્ટિએ બેંક નિફ્ટીમાં લોંગ જવું જોઈએ અને ટાર્ગેટની અંદર આપણે 36,400 સુધી ઉપરમાં લઈને ચાલી શકીએ છીએ. ઓકે, તો આ અત્યારે આપણને રણનીતિ ઇન્ડેક્સીસ માટેની, અને લાસ્ટલી રાજન, સ્ટોક સ્પેસિફિક ધ્યાન ક્યાં રહેશે? વિક્રમ, સ્ટોક સ્પેસિફિક ધ્યાન જે પ્રમાણેનો એક વોલેટિલિટી ઇન્ક્રીઝ થઈ ગઈ છે એટલે સ્ટેબલ અને ઇન્ડિયા સ્પેસિફિક કાઉન્ટર્સમાં કારોબાર કરવો એ સૌથી સારામાં સારી રણનીતિ રહેશે. એટલે અત્યારે વિક્રમ, જે પ્રમાણે ઇન્ટરનેશનલ માર્કેટો જે પ્રમાણે એક ક્લિયર સંકેતો નથી આપતા તો ડોમેસ્ટિક સ્ટોરીઝને પ્લે કરો, અને જેમાં ડોમેસ્ટિક સ્ટોરીઝની અંદર મારી દ્રષ્ટિએ પહેલું કાઉન્ટર રહેશે કોલ ઇન્ડિયા. તમને ખ્યાલ હશે હું ઘણા વખતથી કોલ ઇન્ડિયાને બાય આપી રહ્યો છું. 203 સુધીના લેવલ્સ આપણે ગઈકાલે અચીવ થતા જોયા છે. ઇવેન્ચ્યુઅલી આ કાઉન્ટર જે છે ઉપરની તરફ આપણને 205નું લેવલ હવે એક બે દિવસમાં તોડતું જોવા મળશે અને 220 તરફ આગળ જશે તેવું દેખાઈ રહ્યું છે. એટલે 195ની આસપાસ કોલ ઇન્ડિયા કરંટ રેટે બાય કરવાનો રહેશે. 186નો સ્ટોપલોસ રહેશે. ટાર્ગેટની અંદર આપણને 205થી લઈ અને 215ના લેવલ્સ લઈને આગળ ચાલી શકીએ છીએ. તદુપરાંત અહીંયા એક બીજું એક કાઉન્ટર હું આપવા માંગીશ આજે વિક્રમ, એ છે VBLનો, વરુણ બેવરેજીસ લિમિટેડ, જે અત્યારે 1,646ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. ઘણા લાંબા સમયથી હું VBLની અંદર લોંગ છું વિક્રમ, અને ખાસ કરીને સમર સિઝન આવી ચૂકી છે અને જે પ્રમાણે આપણે લાસ્ટ 10 યર્સના હોટેસ્ટ સમરની અંદર એન્ટ્રી લઈ ચૂક્યા છે અને જે પ્રમાણે એક કહેવાય કે માર્ચ મહિનો જે હતો લાસ્ટ 123 વર્ષનો સૌથી હોટેસ્ટ સમર રહેલો છે. એટલે અહીંયા એક ઠંડા પીણાની એક ડિમાન્ડ વધતી જોવા મળશે અને જેમાં VBLનું કાઉન્ટર ખૂબ સારું દેખાઈ રહ્યું છે. 1,046ની આસપાસ કરંટ રેટે લોંગ જવું જોઈએ અને સ્ટોપલોસ તરીકે આપણે 980નો સ્ટોપલોસ મેન્ટેન કરવો જોઈએ. ટાર્ગેટની અંદર 1,100થી લઈ 1,150 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. અગાઉ પણ ઘણી વખતે ટ્રેડ આપેલા છે, ટાર્ગેટ એચિવ થયેલા છે. અગેન આ કાઉન્ટરની અંદર લોંગ જવું જોઈએ.